નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ પાંચના ગણિત ગમત વિષયમાં સ્વઅધ્યયન પોથીમાં ચાલો યાદ કરીએ ના ભાગ બેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોઈશું ભાગ બેમાં આપણે પાના નંબર પંદરથી ત્રીસનું સોલ્યુશન જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ગણિત સહિતના બધા જ વિષયની સ્વઅધ્યયન પોના વિડીયો સોલ્યુશન મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ચાલો સર્વપ્રથમ અહીં આપણને કેટલીક સમજૂતી અને એની સાથે સાથે ઉદાહરણ પણ આપવામાં આવેલા છે તો એ સમજૂતી અને ઉદાહરણનો આપણે ખ્યાલ મેળવ્યા પછી એના પરથી મહાવરો જોઈશું અને એ મહાવરોમાં આપણને જે પ્રશ્નો આપેલા છે તેના ઉત્તર આપણે મેળવીએ તો પ્રશ્ન નંબર એક નીચેની આકૃતિમાં કેટલો ભાગ રેખાંકિત છે તે જણાવો તો અહીંયા તમને જે પહેલી આકૃતિ આપવામાં આવેલી છે એમાં કુલ બે ભાગ છે તો છેદમાં આપણે બે લખીશું એમાંથી એક ભાગમાં રેખાંકિત કરેલું છે એટલે કે રંગ પૂરેલો છે તો અંશમાં આપણે એક લખીશું તો જવાબ થશે એકના છેદમાં બે ચાલો ત્યાર પછી બીજી આકૃતિ જોઈએ તો અહીંયા આકૃતિમાં કુલ ચાર ભાગ આપવામાં આવેલા છે તો છેદમાં ચાર લખીશું તેમાંથી એક ભાગમાં રંગ પૂરેલો છે તો અંશમાં આપણે એક લખીશું તો આપણું જે અપૂર્ણાંક છે થઈ જશે એકના છેદમાં ચાર ત્યાર પછી ત્રીજી આકૃતિ અહીં આકૃતિમાં કુલ ચાર ભાગ છે તો છેદમાં ચાર લખીશું એમાંથી બે ભાગમાં રંગ પૂરેલા છે એટલે અંશમાં બે લખીશું જો એને આપણે અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવીએ તો એકના છેદમાં બે થઈ જશે તો બેના છેદમાં ચાર એટલે કે જવાબ આવશે આપણો એકના છેદમાં બે ચાલો ત્યાર પછી ચોથું તો અહીંયા તમે જોશો તો કુલ આઠ ખાના આપણને આપેલા છે તો છેદમાં આઠ લખીશું એમાંથી બે ખાનામાં રંગ પૂરેલો છે તો અંશમાં બે લખીશું હવે આપણે છેદ ઉડાડીએ એટલે જવાબ થઈ જશે એકના છેદમાં ચાર ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બે આપેલ અપૂર્ણાંક અનુસાર તેની સામેની આકૃતિમાં રંગ પૂરો ચાલો અહીંયા જે આકૃતિ આપેલી છે એમાં કુલ આઠ ભાગ છે તો અહીંયા છેદમાં આઠ લખીશું એમાં બે ભાગમાં રંગ છે તો અંશમાં બે લખીશું હવે આપણે અહીંયા છેદ ઉડાડી દઈએ તો આપણો જવાબ થઈ જશે એકના છેદમાં ચાર ચાલો ત્યાર પછી આપણે બીજું જોઈએ અહીંયા આપણને જે આકૃતિ આપેલી છે એમાં કુલ ચાર ભાગ છે તો છેદમાં ચાર લખીશું એમાંથી ત્રણ ભાગમાં રંગ પૂરો છે તો અંશમાં ત્રણ લખીશું ત્રીજી આકૃતિ અહીંયા તમે જોઈ શકો છો કે કુલ ચાર ભાગ છે તો છેદમાં ચાર એમાંથી બે ભાગમાં રંગ પૂરો છે એટલે અંશમાં બે એટલે કે બેના છેદમાં ચાર છેદ ઉડાડીએ તો જવાબ આવશે આપણો એકના છેદમાં બે એવી રીતે ચોથી આકૃતિમાં કુલ આઠ ભાગ છે તો છેદમાં આઠ બે ભાગમાં રંગ પૂરો છે તો અંશમાં બે અને છેદ ઉડાડીએ તો જવાબ આવશે એકના છેદમાં ચાર ચાલો ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ ખાલી જગ્યા પૂરો એક મીટર બરાબર સો સેન્ટીમીટર એકના છેદમાં બે મીટર બરાબર પચાસ સેન્ટીમીટર એકના છેદમાં ચાર મીટર બરાબર થશે 25 સેન્ટીમીટર ખાલી જગ્યા મીટર બરાબર પંચોતેર સેન્ટીમીટર તો કે ત્રણના છેદમાં ચાર પાંચમું એક બરાબર એક હજાર મિલીલીટર ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠું એકના છેદમાં બે બરાબર પાંચસો મિલીલીટર થશે સાતમું એકના છેદમાં ચાર બરાબર બસો પચાસ મિલીલીટર આઠમું ત્રણના છેદમાં ચાર લીટર બરાબર સાતસો પચાસ મિલીલીટર નવમું એક કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ તો જવાબ આવશે એક હજાર દસમું એકના છેદમાં બે કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ તો જવાબ આવશે પાંચસો અગિયારમું ત્રણના છેદમાં ચાર કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ તો જવાબ આવશે સાતસો પચાસ બારમું ખાલી જગ્યા કિલોગ્રામ બરાબર બસો પચાસ ગ્રામ તો જવાબ આવશે એકના છેદમાં ચાર ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલું એક માટલામાં ચૌદ લીટર પાણી સમાય છે બીજા માટલામાં તેમાંથી અડધું પાણી સમાય છે તો બીજા માટલામાં કેટલું પાણી સમાય તો ચૌદના છેદમાં બે લખવા પડશે કારણ કે અડધું પાણી સમાય છે તો ચૌદ ભાંગે બે કરવા પડશે અને ચૌદ ભાગ્યા બે કરીએ તો જવાબ આવશે સાત એટલે કે સાત લીટર પાણી સમાય બીજું એક વર્ગમાં ચાલીસ વિદ્યાર્થીઓ છે તેમાં એકના છેદમાં બે ભાગ છોકરાઓ છે અને બાકીની છોકરીઓ છે તો છોકરીઓની સંખ્યા કેટલી થાય હવે કુલ ચાલીસ વિદ્યાર્થીઓ છે એમાં એકના છેદમાં બે ભાગમાં કેટલા શું છે તો કે છોકરાઓ તો ચાલીસ ગુણ્યા એકના છેદમાં બે છેદ ઉડાડીએ તો જવાબ આવશે વીસ એટલે કે વીસ છોકરાઓ છે અને વીસ છોકરીઓ છે એવું આપણે કહી શકીએ ચાલો ત્યાર પછી આપણે દાખલા નંબર ત્રણ જોઈએ સંદીપ એક ડઝન કેળા લાવે છે અને તેમાંથી ત્રણના છેદમાં ચાર ભાગના કેળા તે મીરાને આપે છે તો સંદીપ પાસે કેટલા કેળા રહે અને મીરા મીરાને કેટલા કેળા મળે હવે કુલ 12 લાવે છે તો 12 અને એને 3 છેદમાં 4 મીરાને આપે છે તો 12 3 ના છેદમાં 4 છેદ ઉડાડીએ તો 4 તેરી 12 થશે એટલે 4 4 ઉડી જશે તો 3 आट्रन आट्रन 3 એટલે કે 9 તો 12 માંથી 9 કેળા જે છે તે મીરાને મળશે અને 12 9 એટલે કે 3 કેળા છે તે સંદીપ પાસે રહેશે ચોથું 1 છેદમાં 2 કિલોગ્રામ સફરજનનો ભાવ 120 રૂપિયા છે તો 1 છેદમાં 2 કિલોગ્રામ સફરજનની કિંમત કેટલી થાય તો 120 1 ના છેદમાં બે હવે સાઈઠ ગુણ્યા બે કરીએ તો બે બે ઉડી જશે તો જવાબ આવશે સાહીઠ રૂપિયા તો આપણે કહી શકીએ કે ભાઈ સાહીઠ રૂપિયા થશે પાંચમું રાધાની શાળા તેના પરથી એટલે કે રાધાની જે શાળા છે તેના ઘરથી એક કિલોમીટરના અંતરે છે અને મીરાના ઘરનું શાળાથી અંતર ત્રણના છેદમાં ચાર ભાગનું છે તો મીરાનું ઘર શાળાથી કેટલા મીટર દૂર હશે હવે એક કિલોમીટર બરાબર એક હજાર મીટર થાય તો એક હજાર ગુણ્યા ત્રણના છેદમાં ચાર કરવા પડશે તો ત્રણ હજારના છેદમાં ચાર એટલે સાતસો પચાસ ગુણ્યા ચાર તો જવાબ આપણો થઈ જશે સાતસો પચાસ મીટર ચાલો ત્યાર પછી બે બિંદુઓ વચ્ચેનું જે અંતર હોય છે તેમના વચ્ચેની અહીંયા સમજૂતી એમના એકમો અને એમના ઉદાહરણ આપણને આપેલા છે તો એ સમજૂતી અને ઉદાહરણ પરથી આપણે જોઈએ તેનો મહાવરો અને તેમના પ્રશ્નોના ઉત્તર ચાલો તો અહીંયા મહાવરામાં આપણને પ્રશ્ન નંબર એકમાં કહ્યું છે કે નીચેની લીટીની લંબાઈ શોધો તો જો એથી બે એથી બી સુધીનો અહીંયા આપણને એક રેખા આપેલી છે તો એની સ્કેલની મદદથી આપણે લંબાઈ માપીએ તો બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર થશે ત્યાર પછી પીઓ આપેલું છે જો એની લંબાઈ માપએ તો ચાર સેન્ટીમીટર થશે ત્રીજું એક્સ જેડ આપેલું છે એની લંબાઈ પાંચ સેન્ટીમીટર થશે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના માપની લીટી દોરો તો અહીંયા છ સેન્ટીમીટર થશે આ છ સેન્ટીમીટર છે તો આ પ્રમાણે એની રેખા થશે લીટી થશે ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ચાર અને સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટરની લીટીઓ આપણે દોરેલી છે પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો સો સેન્ટીમીટર બરાબર એક મીટર થશે બે મીટર બરાબર બસો સેન્ટીમીટર આઠ કિલોમીટર બરાબર આઠ હજાર મીટર પંદર મીટર બરાબર એક હજાર પાંચસો સેન્ટીમીટર અને 2500 મિલીમીટર બરાબર બે લિટર અને પાંચસો મિલીલીટર થશે ત્યાર પછી છઠ્ઠું જોઈએ તો ખાલી જગ્યા મિલી બરાબર સાત લિટર અને આઠસો મિલીલીટર તો જવાબ આવશે સાત હજાર આઠસો સાતમું એક લિટરના અડધા બરાબર ખાલી જગ્યા મિલીલીટર તો જવાબ આવશે પાંચસો આઠમું એક કિલોગ્રામના પાંચ સરખા ભાગ કરીએ તો દરેક ભાગમાં ખાલી જગ્યા ગ્રામ મળે તો જવાબ આવશે 200 નવમું બે હજાર પાંચસો ગ્રામ એટલે ખાલી જગ્યા કિલોગ્રામ અને ખાલી જગ્યા ગ્રામ તો જવાબ આવશે બે કિલોગ્રામ અને પાંચસો ગ્રામ દસમો ખાલી જગ્યા ગ્રામ એટલે સાત કિલોગ્રામ અને છસો ગ્રામ તો જવાબ આવશે સાત હજાર છસો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર જોઈએ આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ માટલું ભરવા માટે કેટલા જગ પાણી જોઈએ તો વીસ ભાંગ્યા બે કરવા પડશે એટલે જવાબ આવશે દસ જગ પાણી જોઈશે ત્યાર પછી બીજો સવાલ એક લોટામાંથી કેટલા પ્યાલા ભરી શકાય તો કે એક લોટો એટલે કે એક હજાર અને એક હજાર ભાંગ્યા પાંચસો એટલે જવાબ આવશે બે પ્યાલા તો આપણે એક લોટામાંથી બે પ્યાલા ભરી શકીએ ત્રીજું એક જગ ભરવા માટે કેટલા પ્યાલાં પાણી જોઈએ તો બે હજાર ભાંગ્યા પાંચસો એટલે કે ચાર પ્યાલાં જોશે ચોથું એક માટલામાંથી કેટલા લોટા પાણી ભરી શકાય તો વીસ ભાંગ્યા એક કરવું પડશે એટલે જવાબ આવશે વીસ ચાલો ત્યાર પછી પાંચમું માટલામાં ચા ત્રણ જગ ભરીને પાણી ભરેલું છે હવે પૂરેપૂરું માટલું ભરવા કેટલા લોટા પાણી ભરવું પડશે તો વીસમાંથી ત્રણ આપણે બાદ કરીએ તો જવાબ આવશે સત્તર લોટા ભરવું પડશે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના સરવાળા કરો એમાં એકસો અઠ્યાવીસ લીટર બસો પચાસ મિલીલીટર અને બસો બાવીસ લીટર અને સાતસો મિલી મિલીલીટર તો એકસો અઠ્યાવીસ બસો પચાસ વત્તા બસો બાવીસ વત્તા સાતસો તો અહીંયા આપણે સરવાળો કરીશું તો જવાબ આવશે ત્રણસો પચાસ અને નવસો પચાસ મિલીલીટર ત્યાર પછી બીજું પાંત્રીસ લીટર અને સાતસો મિલી લીટર અને આડત્રીસ લીટર અને ચારસો મિલીલીટર તો જવાબ આવશે પાંત્રીસ લીટર અને સાતસો મિલીલીટર પ્લસ આડત્રીસ લીટર અને ચારસો મિલી લીટર તો જવાબ આવશે ચુમ્મોતેર લીટર અને સો મિલી મિલીટર ત્યાર પછી ત્રીજું છે 25 કિલોમીટર ચારસો મીટર અને છત્રીસ કિલોમીટર પાંચસો મીટર તો પચીસ ને ચારસો મીટર વધતા છત્રીસ કિલોમીટર અને પાંચસો મીટર તો જવાબ આવશે એકસઠ પ્લસ નવસો ત્યાર પછી આપેલું છે આઠ કિલોમીટર અને એક કિલોમીટર અને પાંચસો મીટર તો અહીંયા આઠ કિલોમીટર ઝીરો ઝીરો મીટર વધતાં એક કિલોમીટર અને પાંચસો મીટર તો અહીંયા મીટરનો ખાનામાં સરવાળો પાંચસો થશે અને કિલોમીટરમાં નવ થશે તો નવ કિલોમીટર અને પાંચસો મીટર જવાબ આવશે ત્યાર પછી પાંચમા દાખલામાં સાત કિલોગ્રામ બસો ગ્રામ તો અહીંયા સાત કિલો અને બસો ગ્રામ લખીએ અને બે કિલોને બસો પચાસ ગ્રામ તો ટોટલ એનું થશે નવ કિલો અને ચારસો પચાસ ગ્રામ ત્યાર પછી આપણે છઠ્ઠું જોઈએ ત્રણ કિલો સાતસો ગ્રામ અને ચાર કિલો ચારસો પચાસ ગ્રામ તો ત્રણ કિલો સાતસો ગ્રામ વધતા ચાર કિલો અને સાતસો પચાસ સરવાળો કરીએ તો જવાબ આવશે આઠ કિલો અને એકસો પચાસ ગ્રામ ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેની બાદ બાકી કરો તો છવ્વીસ લિટર અને પાંચસો મિલીલીટરમાંથી તેર લિટર અને બસો લીટર મિલીલીટર બાદ કરો તો પાંચસોમાંથી બસો જશે તો ત્રણસો અને છવ્વીસમાંથી તેર બાદ કરી નાખીએ તો તેર વધશે ત્યાર પછી બીજું સાતસો લીટરમાંથી ત્રણસો પચાસ લિટર અને પાંચસો મિલીલિટર બાદ કરો તો સાતસો મિલીલીટર ઝીરો ઝીરો મિલીલિટર એમાંથી ત્રણસો પચાસ લીટર અને પાંચસો મિલી લીટર બાદ કરીએ તો શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય એ શૂન્યમાંથી પાંચ નહીં જાય તો દશકો લઈશું

ત્યાર પછી પાંચમો દાખલો જોઈએ પાંચ કિલોગ્રામમાંથી બે કિલોગ્રામ પાંચસો ગ્રામ બાદ કરો તો કિલોગ્રામમાં પાંચ અને ગ્રામમાં ઝીરો અને બે કિલોગ્રામ અને પાંચસો ગ્રામ તો જવાબ આવશે બે કિલો અને પાંચસો ગ્રામ ચાલો ત્યાર પછી છઠ્ઠો દાખલો આપેલો છે કે આઠ કિલો પાંચસો ગ્રામમાંથી ત્રણ કિલો પાંચસો ગ્રામ બાદ કરો તો જવાબ આવશે પાંચ કિલોગ્રામ ચાલો ત્યાર પછી આપણને જે હદ હોય છે એટલે કે જે પરિમિતિ હોય છે એના વિશેની કેટલીક સમજૂતી અને એના ઉદાહરણ આપેલા છે તો જોઈએ આપણે એના ઉપરથી મહાવરો પ્રશ્ન નંબર એક અહીં કેટલીક આકૃતિઓ આપેલી છે તેની હદ શોધો તો પહેલી આકૃતિમાં જો સાત સેન્ટીમીટર આઠ સેન્ટીમીટર અને નવ સેન્ટીમીટર ત્રિકોણની બાજુઓના માપ છે એ ત્રણેય બાજુઓના માપનો સરવાળો કરીએ એટલે આપણને તેની હદ મળશે તો એની હદ છે ચોવીસ સેન્ટીમીટર એવી રીતે જે બીજી આકૃતિ છે એમાં દરેક બાજુઓના માપનો સરવાળો કરીએ તો જવાબ મળશે બાવીસ મીટર ત્યાર પછી જે ત્રીજી આકૃતિ છે એમાં બધી બાજુઓનો જે હદ છે એનો સરવાળો કરીએ તો બસો મીટર મળશે અને ચોથી આકૃતિમાં બધી બાજુઓના માપનો સરવાળો કરીએ તો એની હદ મળશે આપણને અઢાર સેન્ટીમીટર ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે બોક્સમાં અલગ અલગ આકૃતિઓ દરલ છે દરેક બોક્સની હદ માપો તો તમારે અહીંયાથી એક બે ત્રણ આવી રીતે આની જે આખી હદ છે તે માપવાની છે તો આ ત્રીસ થશે અને અહીંયા બીજી જે આકૃતિ છે તેમાં ત્રેસઠ થશે ત્રીજી આકૃતિમાં અહીંયા તેર હદ થશે અને ચોથી આકૃતિની હદ છે તે ચૌદ થશે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેની આપેલી આકૃતિમાં કેટલા ચોરસ ખાના સમાયેલા છે તે ગણો અને લખો તો આકૃતિમાં બાર ખાના છે અને બીજી જે આકૃતિ છે એમાં પણ બાર ખાના છે ત્રીજી આકૃતિ અહીંયા જે છે એમાં પંદર ખાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલી આકૃતિમાં દર્શાવ્યા મુજબનો ભાગ કાપતા બાકી રહેલા આકૃતિની હદ શોધો તો આ જે આકૃતિ છે એમાં હદ સોળ છે અને બાજુની જે આકૃતિ છે એમાં એક ખાનું કાપી લઈએ તો પણ એની હદ સોળ જ રહેશે ત્યાર પછી બીજી આકૃતિ જોઈએ તો અહીં આકૃતિની હદ બાવીસ છે અને આ ચાર ખાના કાપી લઈએ તો એની હદ થઈ જશે અઠ્યાવીસ સેન્ટીમીટર ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ અહીંયા એવું કહ્યું છે કે અરવિંદ નીચેના મેદાનના પાંચ ચક્કર લગાવે છે તો તેણે કેટલા કિલોમીટર અંતર કાપ્યું તો સર્વપ્રથમ તો આપણે આ જે મેદાન છે તેની પરિમિતિ શોધવી પડે એટલે કે બધી બાજુના માપનો સરવાળો કરીએ તો ચારસો મીટર થશે અને આવા એ પાંચ ચક્કર લગાવે છે એટલે ચારસો ગુણ્યા પાંચો જવાબ આવશે બે હજાર મીટર ને બે હજાર મીટર એટલે કે બે કિલોમીટર ત્યાર પછી પ્રશ્ન નંબર છ અહીં કહ્યું છે કે આપેલા લંબ ચોરસમાં એકમ માપના કેટલા ચોરસ સમય શકે તે લખો તો અહીંયા બાર સમય શકશે અને આ બીજું જે છે તેમાં અઠ્યાવીસ સમય શકશે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત ત્રણ વિદ્યાર્થીઓ યશ માયા અને મીરા નીચેના મેદાનની ફરતે ફરે છે અહીંયા તમે જોઈ શકો છો કે મેદાનની લંબાઈ પહોળા આપેલી છે તો નીચે મુજબના ચક્કર માર્યા તો તેને આધારે પ્રશ્નોના જવાબ આપો તો વિદ્યાર્થીનું નામ છે યશ ચક્કરની સંખ્યા ત્રણ છે વિદ્યાર્થીનું નામ માયા છે ચક્કરની સંખ્યા બે છે વિદ્યાર્થીનું નામ મીરા છે અને અહીંયા ચક્કરની સંખ્યા ત્રણ છે તો ત્રણસો વધતા ત્રણસો વત્તા બસો વધતા બસો એટલે એક હજાર મીટર અને એક હજાર મીટર એટલે કે એક કિલોમીટર તો જોઈએ એના પ્રશ્નોના ઉત્તર પહેલો સવાલ કોણે ત્રણ કિલોમીટર અંતર કાપ્યું તો યશે બીજું માયાએ કેટલા કિલોમીટર અંતર કાપ્યું તો બે કિલોમીટર ત્રીજું સૌથી વધારે અંતર કોણે કાપ્યું અને કેટલા કિલોમીટર તો મીરાએ ચાર કિલોમીટર ચોથું યશ અને માયા એક આપેલા અંતર વચ્ચેનો તફાવતો કે બે કિલોમીટર અને મીરા અને માયા બંને એક આપેલા કુલ અંતર કેટલું થાય તો છ કિલોમીટર મિત્રો ફરી મળીશું આપણે એક નવી સ્વ અધ્યયન પુથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર ગણિત વિષય અને બધા જ વિષયની સ્વાધ્યયન પુથીના વિડીયો સોલ્યુશન મૂકવામાં આવે છે જો અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો જેથી તમને નિયમિત રીતે આ બધા જ સોલ્યુશન મળતા રહે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે